ભૂલનો બંધાણી તારી આંખનો અફીણી તારા બોધનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો આજ પીવું દર્શનનું અમૃત કાલ કસુંબલ કાવો તાલ પુરાવે દિલની ધડકન પ્રીત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો તારા રૂપની હો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અફીણી હું બહુ ખુશ છું તને નોકરી મળી ગઈ શું ચાલી રહ્યું છે આ બધું મારા ઘરમાં આ બધું નહીં ચાલે તું હજી સુધી શરત જીત્યો નથી શરૂઆત થઈ ગઈ છે અંકલ સારી શરૂઆત એટલે 50% પૂર્ણતા મને નોકરી મળી ગઈ છે મોડું તો મીઠું કરો અંકલ સુચરિતા હું કરશનભાઈને ત્યાં જાઉં છું માતાજીની આરતી પૂરી થયા પછી જ હું આવીશ મને આવતા મોડું થશે વાવ ક્યા વાત હે એટલે તમને નોકરી મળી જ ગઈ હવે તો તમને શરત જીતવામાં બહુ વાર જ નહીં લાગે અરે એ બધું છોડો પણ એમ કહો કે પાર્ટી ક્યારે આપો છો શું યાર આટલા સારા સમાચાર મળ્યા છે તો પણ તમારા બંનેના મૂડ ઓફ છે ચલો એક કામ કરીએ આપણે ગરબા રમવા જઈએ હા માતાજીના આશીર્વાદ લઈને પછી જ નોકરીએ જજો તો પછી બોલો શ્રી અંબે માત કી જય પપ્પા અમારા બંનેની વાત જવા દો મમ્મી માટે પણ તમારા દિલમાં કોઈ લાગણી નથી પપ્પા મમ્મીએ આખી જિંદગી તમારી એવી કોઈ વાત નથી કે જેમણે ન માની હોય એ છતાંય તમે આટલી મોટી સજા આપી રહ્યા છો એમને અને પાર્થભાઈ ઘર છોડીને ગયા એની પાછળનું કારણ પણ તમારું પથ્થર દિલ જ છે પાર્થભાઈ તો પોતાના પગ પર ઊભા થવા માંગે છે પોતાની બનાવેલી કેડી પર ચાલવા માંગે છે તમે એમને એ પણ નથી કરવા દેતા પપ્પા આજે એમને એમના ક્વોલિફિકેશન પર નોકરી મળી અને તમે તમે એમને એ પણ ન મળવા દીધી પપ્પા મને એમ કહો કે પાર્થભાઈના દિલને ઠેસ પહોંચાડીને તમને કેટલા રૂપિયાનો ફાયદો થયો પપ્પા તમે આવું કેમ કરો છો તમારી લાગણીઓ શું થીજી ગઈ છે મેં તમને આવા નહોતા ધાર્યા બોલો ને કેમ ચૂપ થઈ ગયા જવાબ આપો મને આજ પ્રોબ્લેમ હોય છે સંતાનોમાં એ કોઈ દિવસ પોતાના બાપને સમજી નથી શકતા એ પછી હું કે ગાંધી બાપુ બેટા હું જે કંઈ કરી રહ્યો છું ને એ સમજી વિચારીને કરી રહ્યો છું પણ એ તમારી સમજમાં નહીં આવે એનો અર્થ એવો પણ નથી કે તમે લોકો મને ગમતા નથી પણ આ સમજવાની તમારો લોકોમાં ક્ષમતા નથી તું જ્યારે તારા સંતાનની મા બનીશ ને
ત્યારે તને સમજાશે, ત્યારે તને મારી પરિસ્થિતિ પણ ખ્યાલ આવશે. તને ખબર છે બેટા, ગણેશજી અને કાર્તિકેય વચ્ચે એક વખત સ્પર્ધા થઈ, લોકોએ રેસ લગાડેલી કે આખી દુનિયાની કોણ સૌથી પહેલા પ્રદક્ષિણા કરીને પાછું આવે. કાર્તિકેય તો ઉપડ્યા પોતાનું વાહન મોર લઈને, પણ ગણેશજી પાસે નાનું વાહન હતું ઉંદર. પણ તેમ છતાં એ સ્પર્ધા જીતી ગયેલા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એમણે પોતાના મા બાપની ફરતે પ્રદક્ષિણા કરી લીધી અને કહ્યું કે મારે મન મારા મા બાપ જ મારી દુનિયા છે. અને તેમ છતાં તને તારા સવાલનો જવાબ ન મળ્યો તો હું તને સમજાવું. મેં રમણીકલાલને પાર્થને નોકરી આપવાની ના એટલા માટે પાડી કારણ કે જે નોકરી કરવા મારો દીકરો જઈ રહ્યો હતો ને, એના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કરતા ઘણા નીચલા સ્તરની નોકરી હતી. અને એટલે જ મેં એમણે આ નોકરી આપવાની ના પાડે. અને એ નોકરી ફક્ત અને ફક્ત મારા નામનો લાભ લઈને જ આપવામાં આવે. ગમે તેટલું ક્વોલિફિકેશન હોય તો ફક્ત મારા અને મારા નામને લીધે જ એને આ નોકરી આપવામાં આવી હતી. જે માણસને છોડી તરછોડીને જતો રહ્યો હોય, માણસના નામનો લાભ ઉઠાવવો એને અધિકાર નથી. તું એક પિતા તરીકેના ફરજ અને નૈતિકતાની વાત કરી રહી છે ને, તો તારા ભાઈએ કયા ફરજ અને કરજ નિભાવ્યા છે? એક છોકરીને ખાતર થઈને આખા પરિવારને છોડીને જતો રહ્યો છે, જેને માત્ર એ માત્ર થોડા દિવસથી જ ઓળખે છે, એ જેને પ્રેમનું નામ આપે છે, એ પ્રેમ કોને કહેવાય એ તને ખબર છે? પ્રેમ એને કહેવાય જે તારી મા મને કરે છે. અને બેટા, જે જીવનમાં પ્રિય હોય છે એ બધું મળતું નથી, જે મળે છે એને પ્રિય કરવાનું હોય છે. તારી માથું હું ગમે તેટલો નારાજ હોઉં, પણ મારા જમ્યા વગર એક પણ કોળિયો એને ગળે ઉતારતી નથી. અને ખરું કહું તો પ્રેમને કારણે જે સજા મળે છે ને, તારી માને નહીં મને મળતી હોય છે. તારો ભાઈ જે રૂઆબ અને મિજાજથી આ ઘર છોડીને ચાલ્યો ગયો છે ને, એ સાબિત કરવા માટે કે પોતાનો પગભર થઈ જશે મારા નામનો ઉપયોગ કર્યા વગર, એ ખોટું છે બેટા. એનું શોષણ થતા હું જોઈ નહીં શકું, એટલે મેં જે કંઈ કર્યું છે એ સાચું જ કર્યું છે. તારા ભાઈને નોકરીમાંથી કઢાવી મૂકવાનો મારો નિર્ણય સાચો જ છે. બેટા, મારે જે કહેવાનું છે એ મેં તને કહી દીધું. બેટા, હવે તું જઈશ, મારે જરા કામ અટકી પડ્યું છે. રમેશ, કેટલી વાર? અરે ચલો જલ્દી, શું કરી રહ્યા છો તમે બંને? ક્યારના એક છોકરી તૈયાર થઈ ગઈ છે, ચલો જલ્દી, મોડું થાય છે. રમેશ, કેટલી વાર? પાર્થ ક્યાં છે?
અરે આવો આવો હવે કેટલું શરમાશો આવો રમેશ મે તને તારો કુર્તો પહેરાવા કહ્યો તો એ બાપુજીનો કુર્તો કેમ પહેરાવ્યો બાપુજીને ખબર પડી ને તો અરે મારી આઈ જો એમની આઈ જો મારા કપડા એમને થોડી થાય અને બાપુજી થી શું ડરવાનું હે ને ચાલ હવે કાઈ નહીં થાય અરે હું અને ગરબા કઈ રીતે અરે રાજકોટ થી પણ રૂપાળી છોકરીઓ જોવા મળશે અમારા અમરેલી માં સુચિતિ પણ સુંદર ખૂબ સુંદર દેખાય છે મે તમને કહ્યું તું ને હું દાંડિયા બહુ સરસ રમું છું તો આજે જોઈ લેજો શું ગરબા અહીંયા જ રમવા છે નહીં ને ચલો હવે ભાઈ ગઈ હવે આપણે જઈએ હા ચલો you
છે તો તમારી સાથે અસલમાં રાસ રચાશે. તું સાથે છે ને તો આ વખતની નવરાત્રી યાદગાર બની જશે. આજે તો ગરબા તમારી વાહ. ખરેખર બાપુજી શું ગરબા રમ્યા છો આજે તો. તમે તો રંગ રાખ્યો. મારા બધા જ મિત્રો તમને જ જોઈ રહ્યા હતા. રમેશ, સુચરિતા, તમે બંને અંદર જાઓ.
પાર્થ તે મને આજે મજાક મસ્તી અને આનંદના મૂડમાં જોયો એનો અર્થ એવો નથી કે હું મારી શરત ભૂલી ગયો છું. અમે નવરાત્રીનો ઉત્સવ દુશ્મનો સાથે પણ આનંદથી ઉજવીએ છીએ. તું જે તારું કામ કરવા આવ્યો છે કામ કર, ને જો ન ફાવતું હોય તો રાજકોટ ભેગો થઈ જા.